અમરેલી જિલ્લાના મા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત આ સાત્વિક પ્રસંગે જેમાં નિમિત્ત વજુભાઈ બન્યા છે આ પ્રસંગે ઉપસ્થિત જેમનું બહુ જ મનની અનુભવનીય પ્રવચન આપણે સાંભળ્યું જે મુખ્ય વક્તા હતા આજના આ કાર્યક્રમના એ બહેન કાજલબેન આ સાત્વિક પ્રસંગના અધ્યક્ષ મહોદય આપણા સૌના આદરણી રૂપાલા સાહેબ મંચ પર બેઠેલા સૌ વડીલો અને છેલ્લે હમણાં જ આપણે પૂજ્યભાઈ શ્રીના વચનામૃત સાંભળ્યા આપ સૌ સૌને મારા પ્રણામ આપણી પાસે ભગવદ્ ગીતા છે મારે ભગવદ્ ગીતાના એક વાક્ય ઉપર પાંચ દસ મિનિટ આપને કહીને પૂરું કરવું છે પણ ભગવતી ગીતા નથી ક્યાંય હોય તો મને ખબર નથી રામચરિત માનસમાં અનસુયાજી જાનકીજીને ઉપદેશ આપે છે એને અનસુયા ગીતા રામાયણનું જગત કહે છે પરંતુ ભગવતી ગીતા એ મને ખબર નથી કોઈ હોય કે ક્યાંય હોય તો મને ખબર નથી પણ અહીંયા સાસુ વહુ અને દીકરી એ ત્રણેયને કેન્દ્રમાં રાખીને બેન કાજલબેને જે કંઈ વાતો મૂકી છે એને બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ગુજરાતીમાં ભગવતી ગીતા કહી શકાય એવી એક સુંદર વાત એમણે રજૂ કરી રૂપાલા સાહેબે એમનો બહુ મોટો અનુભવ ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કુટુંબનો એમને બહુ સારી રીતે ઉજાગર કર્યો વધારે કંઈ કહેવાની એમાં જરૂર નથી પણ વજુભાઈને એક વિનય કરું કે વજુભાઈ એક કાર્યક્રમ એવો પણ રાખો કે સસરો જમાઈને દીકરો એટલે આ લોકોની હામે જોઈને બોલાય એક વિષય એવો પણ હોવો જોઈએ કે સસરો જમાય અને દીકરો એના માટે પણ ચિંતન રજૂ થવું જોઈએ બાપ આ ત્રણેય પાત્રો એકબીજાને ગમતા થાય એક ધાગામાં પરોવાય અને કુટુંબની એક સુંદર માળા બને એવા એક સુંદર વિચાર સાથે આ કાર્યક્રમનું આયોજન નૂતન વર્ષના સ્નેહ સંમેલનમાં થયું છે ત્યારે ભગવદ્ ગીતામાં સ્ત્રીમાં માતૃ શરીરમાં સાત સાત પ્રકારની વિભૂતિઓનો નિવાસ બતાવ્યો છે કે એક સ્ત્રી હોય એમાં સાત પ્રકારની વિશેષતાઓ છે કીર્તિ શ્રી वाक, चनारी नाम स्मृति मेधा द्रुति क्षमा देह में कीर्ति वसे श्री वसे, वसे श्री, वाक, स्मृति वसेति वसे ક્ષમા વસે મેધા વસે પાત્રમાં આ સાત વસ્તુને જો વિભાજિત કરવી હોય તો સાસુ જે છે એમાં આ ત્રણ વસ્તુ વસે વસવી જોઈએ પહેલા વસેલી હતી કીર્તિ શ્રી અને રામચરિત માનસમાં એક ચોપાઈ છે આપણા રૂપાલા સાહેબ રામચરિત માનસના એક સારા ઉપાસક છે એમણે એક માણસનો આખો સારભૂત એક ગ્રંથ પણ રામચરિત માનસનો સારાંશ પુસ્તક પણ બહાર પાડ્યું એમાં કૌશલ્યા સાસુ તરીકે જો આપણે લઈએ તો એના માટે એક ચોપાઈ છે બંદ કૌશલ્યા દિશી પ્રાચી કીર્તિ જાસુ સકલ જગમાચી ત્યાં કૌશલ્યાને કીર્તિ શબ્દ સાથે જોડ્યા છે મારે કહેવું છે કે સાસુ પાસે આ ત્રણ વસ્તુ હોવી જોઈએ એની પાસે વાણી છે જ અને ક્યાંક ક્યાંક તો બહુ મોટા પ્રમાણમાં વાણી છે એની પાસે શ્રી એટલે કે લક્ષ્મી ઘરનો વહીવટ હવે તો વહુઓને અપાય છે અથવા તો ઘણી વહુઓ લઈ લેતી હોય છે પણ બધું સાસુઓ પાસે ઇવન ખાંડ ચાના ડબ્બા પણ એની પાસે જ હોય એટલે શ્રી તત્વ પણ એની પાસે વાણી પણ એની પાસે અને પરિણામે એ વાણી ક્યારેક ક્યારેક કટુ થઈ ત્યારે એને કીર્તિ ઓછી મળી છે સાસુ હંમેશા નિંદાતી રહી કારણ કે ક્યાંક કંઈક તૂટ્યું છે ખેર પછી આવે છે વહુ એમાં બે વસ્તુ કીર્તિ શ્રી વાક્ય નારીણા સ્મૃતિ મેધા પુત્ર વધુ જે ઘરમાં બેને બહુ સરસ એક નવી વ્યાખ્યા આપી કે પુત્ર કરતા પણ જે વધુ હોય એનું નામ પુત્ર વધુ સ્મૃતિ એ વહુમાં બહુ જ મોટું બળ છે આમ તો સાથે વસ્તુ કોઈ પણ સ્ત્રીમાં હોય પણ આ જે સબ્જેક્ટ છે એના આધારે મારે કહેવું હોય તો હું આમ કહું સ્મૃતિ મેધા વહુની સ્મૃતિ સમગ્ર ભગવદ્ ગીતાનું પરિણામ જો કોઈ હોય તો છે સ્મૃતિ લબ્ધા મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે અને સ્મૃતિ પ્રાપ્ત થઈ એટલે કરીશ્ય વચનઅંતવા આ સ્મૃતિ યાદદાસ્ત યાદ આવવું એ વહુનું એક મોટું લક્ષણ બની જાય અને મેધા એનો શણગાર બની જાય અને પછી દીકરી કીર્તિ શ્રી વાક્ય નારીણામ સ્મૃતિ મેધા ધ્રુતિ અને ક્ષમા ધ્રુતિ એના ઘણા અર્થો શબ્દકોષમાં છે પણ અત્યારે આપણે એને ધૈર્ય કહીએ ધીરજ ધારણ કરવી એવું કહીએ અને ક્ષમા રામચરિત માનસમાં સાસુ કૌશલ્યાજી છે બીજી પણ સાસુઓ છે પણ અત્યારે કૌશલ્યાને સમક્ષ રાખવું વહુ તરીકે સીતા છે અને દીકરી તરીકે શાંતિ છે હું ત્રણ વાતો આખા જગતમાં કયા કરું છું જે મને બહુ ગમે છે પ્રયત્ન પણ કરું છું કે આવું જીવી શકું સત્ય પ્રેમ અને કરુણા અયોધ્યાના પરિવારમાં અયોધ્યાના સંયુક્ત પરિવારમાં આ ત્રણ પાત્રો એવા છે એને જો મારે બહુ જ જવાબદારીપૂર્વક કહેવું હોય તો સાસુ કૌશલ્યા એ સત્ય છે જાનકી એ પ્રેમ છે અને શાંતિ એ કરુણા છે શાંત છે મને એમ લાગે છે ભગવાન બુદ્ધને આપણે કરુણા મૂર્તિ કહ્યા છે ચોક્કસ કરુણા મૂર્તિ છે નિશંક પણ બુદ્ધને પુત્ર હતો અને મધરાતે પોતાના ધર્મ પત્ની અને પુત્રને મૂકી નીકળી જાય પણ મને એક વસ્તુ લાગ્યા કરે કે પુત્રને બદલે જો પુત્રી હોત દીકરી હોત તો બુદ્ધ ગયા હોત કે કેમ એ મોટો એક પ્રશ્નાર્થ મારી સામે છે જો દીકરી હોત તો કદાચ એ નહીં ગયા હા આપણા માટે ખોટ થાય કે ધરાને બુદ્ધ ન મળત પણ આપણે સ્વાર્થી નહીં બનવું જોઈએ ધરાને બુદ્ધ ન મળે તો કંઈ વાંધો નહીં પણ યશોધરાનો બુદ્ધ ખોવાવો ન જોઈએ ધરાને તો મળ્યો અશો યશોધરાનું શું એનો અંતે તો પોઝિટિવ લીધું છે યશોધરાએ પણ અને છેલ્લે ત્રીજી વારના નિમંત્રણમાં એમને બુદ્ધને પણ ભિક્ષા માટે આમ પહેલીવાર બુદ્ધના પિતાએ નિમંત્રણ આપ્યું બીજી વાર બુદ્ધની માતાએ નિમંત્રણ આપ્યું અને ત્રીજી વારનું નિમંત્રણ યશોધરાએ આપ્યું છે બુદ્ધને પણ જો પુત્રી હોત બીજો મને રામાયણ ગાવ છું એટલે ગુરુકૃપાથી તમારી શુભ ભાવનાથી તમારા આદર ભાવથી છું ત્યારે મને એમ પણ લાગે કે રાવણને ઘરે એક દીકરી હોત તોય ઘણો ફેર પડ્યો રાવણને કોઈ એક પુત્રી હોત તો કદાચ રાવણના પગ પકડીને અને જેમ બેને કહ્યું તેમ કે દીકરી આમ આમ એને એને આપણે કેટલી મુલાયમતા અને એ સામેના વ્યક્તિને પણ કેટલો કૂણો પાડી દે એ જો એને ત્યાં દીકરી હોત તોય અને મને કાજલ અમે આપ મહાભારત ઉપર પણ કામ કરી રહ્યા છો ને મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે આપણી પાસે આજના યુગ ધર્મ પ્રમાણે એક સનાતન દર્શન રજૂ થાય આપ ને સો પુત્રો હતા દીકરી હતી એક દીકરી હતી બેન કે છે એક દીકરી હતી આપણે એક દીકરો અને એક દીકરી એ ત્યારની વ્યવસ્થા છે અત્યારે જે હોય તે પણ બે ભાઈને એક દીકરી હોય ત્રણ ભાઈને એક દીકરી હોય તો કેટલો બધો ફેર આ સોની સામે જો થોડીક ઓલા ઓછા કે થયા હોત આ સોના કાંઈક એંસી કે એટલા પુત્રો હોત ગાંધારી બાને પેટે જન્મ હોત અને વિષેક દીકરીઓ જો જન્મી હોત તો કદાચ આ અઢાર અક્ષયહિણીનો જે વિનાશ થતો એને કદાચ રોકી શકાયો હોત તો બાપ પુત્રી એ ધ્રુતિ અને ક્ષમાનું સ્વરૂપ છે આપણે આપણા પરિવારમાં આ સાતેને ભેગા કરવા હોય તો સાસુ વહુ અને દીકરી આ ત્રણેયનો સમન્વય કરવો જ પડશે પહેલાં કાળમાં આજના કાળમાં અને રૂપાલા સાહેબે બહુ સરસ કહ્યું કે આ સંયુક્ત વ્યવસ્થાના રૂપે કદાચ આપણે જુદા થઈએ તો ચાલશે પરંતુ વૃત્તિ ફરે અને જુદા પડવું પડે એ એ બહુ જ ખોટનો ધંધો છે એવા સમયમાં આ એકાબીજાને ગમવા માટે કારણ કે સાસુ જો સાચું બની રહેશે એટલે કે સત્યનું રૂપ ધારણ કરશે તો એને પ્રેમરૂપી વહુ ગમશે જ સત્યને પ્રેમ ગમશે જ અને પ્રેમ જો સાચો હશે તો એને કરુણા ગમવાની જ અને આ રીતે એકાબીજાને આપણે ગમતા થઈ શકીશું આ એક મને ખબર નથી આના પહેલાં આવું આયોજન થયું છે કે કેમ પરંતુ વજુભાઈએ આ સરસ આયોજન કર્યું અને એકાબીજાને ગમતા રહેવા માટે આ ત્રણ પાત્રોને આપણી સામે મૂકવાની જે એમણે સુંદર શરૂઆત કરાવી એની પ્રસન્નતા વ્યક્ત કરું છું વિશેષ કંઈ કહેવું નથી પણ કાજલબેન બહેનો પાસે હાથ ઊંચા કરાવતા હતા ઘણા બહેનો કરતા હતા નહોતા કરતા પણ સમજતા હતા વધારે બધા જ કે ક્યાં હાથ ઊંચો કરવા જેવો છે ને ક્યાં નથી કરવા જેવો બધા જ જાણતા હતા અને વસુધૈવ કુટુંબકમનો વિચાર આપતી આપણી સંસ્કૃતિ કમસે કમ આપણા નાનકડા કુટુંબને જો આપણે સાચવી લઈએ તો કેટલું મોટું કાર્ય થાય આજે જ હું એક વાત સાંભળતો હતો કે સ્વામી રામતીર્થ અમેરિકાથી પાછા ફેર્યા અને એની સાથે બહુ જ નજીકથી સાથે રહેનારા સરદાર પૂરણસિંહ એ એની સાથે છે અને કુટિયામાં રામતીર્થ બેઠા છે ત્યારે બધા લોકો એને મળવા આવે છે એમાં કેટલી બહેનો ભાઈઓ બધા જ મળવા આવ્યા સ્વામી રામતીર્થ આ બનેલી ઘટના બધાને આવકારે છે પણ જ્યારે કહેવામાં આવ્યું કે તમારા ધર્મપત્ની અને તમારા બાળકો મળવા આવે છે ત્યારે પૂરણસિંહને એમ કહ્યું કે થોડી વાર દરવાજો બંધ કરી દો અને પૂરણસિંહને આ વસ્તુ ગમી નથી પૂરણસિંહને ન ગમવી જોઈએ મોરારી બાપુને ન ગમ પૂરણસિંહની મને ખબર નથી કે ગમી હશે કે ન ગમી હોય ઘટના ઘટી કે નહીં પણ મને પણ આ ન ગમે આખું જગત તમને ગમે ભલે તમે એક ઊંચાઈએ પહોંચ્યા પણ તમારી પત્ની તમને કેમ ન ગમે એની સાથે બે મિનિટ વાત કરવામાં તમારો કયો વૈરાગ્ય ચલિત થઈ જાય આટલો બધી આટલી બધી ભીક્ષાની એ મને સમજાતું નથી ત્યારે આવી જે વાત વૈરાગના નામે આપણે ત્યાં આવી કે છોડી દો તમે કલ્પના તો કરો વૈરાગનો જન્મ સાચા વૈરાગ્યનો જન્મ મને જેટલું કંઈક સમજાયું છે તે એ અનુરાગ વગર શક્ય જ નથી ભાગેડાપણામાં વૈરાગ આવે જ નહીં વૈરાગનો દેખાવ આવે આ પાત્રો શું કામ ઉપેક્ષિત રહે છે એ જ સમજાતું નથી તો માં એ વહુ દીકરી અને સાસુ આ ત્રણ સંબંધો જો આપણે ફરી એક વખત જે આપણે ત્યાં હતા હજી છે બધું કાંઈ બગડી ગયું એવું કંઈ નથી હજી હજી ગણું અર્ધ તજહી બુદ્ધ સર્વસ્વ જાતા બધું લૂંટાઈ જતું હોય તો અર્ધું બચાવી લેવાય એવી આપણે ત્યાં એક માન્યતા છે ત્યારે ઉમિયામાનો પરિવાર છે ઉમિયામાના નામનું આ એક આયોજન છે ઉમિયામાના નામે ત્યારે અહીંયા બેઠેલી બધી જ બહેનો એમાં જે સાસુઓ હોય વહુઓ હોય અને પુત્રી દીકરીઓ હોય એ બધા એકબીજાને ગમતા થાય એકાબીજાને વાલ કરે એકાબીજાને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરે તો મને લાગે બહુ જ મોટું કામ થશે અને કે તમે શરૂ કરો અને વજુભાઈ જ્યારે કાર્યક્રમ રાખે ત્યારે સસરો જમાય અને દીકરો એ આ લોકો કરે એટલે કે પુરુષ વર્ગ કરે તો મને એમ લાગે છે કે ઘણું મોટું કામ થશે નિરાશ થવાની કોઈ જરૂર નથી મને હિન્દુસ્તાનનું જ નહીં પણ પૂરા વિશ્વનું ઉજળું ભવિષ્ય દેખાય છે ખબર નથી હું સાચો પડું ખોટો પડું ખોટો પડું તો ખોટા આપણે ક્યાં મોટા પહેલાં છીએ પણ મને કોઈ પૂછે કે એનું પ્રમાણ આપો તો હું પ્રમાણ આપી શકું એમ નથી પણ સાસુ વહુ અને દીકરીને એ વિષય ઉપર કાજલબેનને કે રૂપાલા સાહેબને કે હું પણ આવી ગયો આ બધું સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં હજી પણ લોકોને રુચિ છે એ વિશ્વના ઉજળો એક વધારે સારો સૂરજ ઉગશે છે એના માટેનું આ શુકન છે એના માટેની આ બહુ સારી રજૂઆત છે અને વજુભાઈ તો કરી શકે મંડપ એનો ઘરનો સોફા એના ઘરના બધું એનું ઘરનું આ બધું આ બધું એનું ઘરનું છે અને મને તો પહેલી તો બીક તો મને માળાથી જ લાગી જે હાર લાવ્યા તે વજુ આ હાર પહેરવાનું મારું ગજુ નહીં બાપ આ આપણું કામ નહીં પણ એણે મને બહુ આગ્રહ કર્યો મને એમ થયું કે કાજલબેનને આ રીતે મળવાનું પણ થશે સાંભળવાનું થશે રૂપાલા સાહેબને મળવાનું થશે અને બહુ બીજો એક કારણ કહું તો આમ સંબંધ સંબંધોનું એ કારણ કે એના માંડવા આમ બે બેને જ કથા કરીએ છીએ એટલે થોડુંક રાખવું આમ મફત નથી કરતા કાંઈ પણ એ જે વ્યવસ્થા કરે છે એ અમૂલ્ય હોય છે મફત નથી કરતા પણ જે વ્યવસ્થા કરતા એટલે મને એમ થયું કે જેના બેસીને મોટે ભાગે આપણે કરતા ઘણા મંડપ કરતા હોઈએ તો એણે કીધું છે છે એટલે મને આવતા આનંદ થયો એક સારી સંધ્યા પૂજા થઈ મેં કરી નથી પણ થઈ ગઈ એક સારી સંધ્યા પૂજા મારી દ્રષ્ટિ સંધ્યા પૂજા એટલે મંત્રો બોલીને કરતા હોઈએ તો અમે કર્યા કરીએ જ્યારે થાય ત્યારે સંધ્યાનો સમય સંધ્યા કરવી એ તો છે જ વૈદિક પરંપરા પણ અને હું જરાય સંધ્યા પૂજાથી ઓછું મહત્વ આપતો નથી આ એક બહુ સંધ્યા પૂજા છે અને આમાંથી ઘણા સંધ્યા પૂજા કરતા હશે એ રોકાઈ ગયા છે એ એક બહુ મોટું પરિણામ છે કારણ કે ઘણા કરતા હશે ને સંધ્યા પૂજા આ ટાં એટલે એ ઓલી સંધ્યા પૂજા વેદની બારની જે વેદના ઉપનાવનારી ઉપજાવનારી જે સંધ્યા છે એ પણ અત્યારે અહીંયા બેઠા છે આગળ પછી શું કરે કલાક બે કલાક પછી મને ખબર નથી પણ એ બધા જ અહીંયા રોકાયા છે એટલે આજની સંધ્યા પૂજા મારા માટે તો બહુ જરૂરી સંધ્યા પૂજા નીકળી હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આવા બધા જ પ્રસંગો મારા માટે ઉત્સાહવર્ધક છે કે નહીં કંઈક સારું થવાનું છે કંઈક સારું થવાનું કંઈક સારું થવાનું શું કામ નબળું વિચારીએ આવ્યું શું કામ નબળું વિચારીને આપણે જીવવાનું કંઈક થવાનું અને સાહેબ આપણે જન્મ્યા ક્યાં જન્મ આપવો ક્યારે મૃત્યુ આપવું કોને ત્યાં આવવું આ કોઈ વસ્તુ આપણા હાથમાં નહોતી એ ઈશ્વરના હાથમાં હતી પછી માએ જન્મ આપ્યો બાપે મોટા કર્યા પરિવારમાં રહ્યા એ પણ આપણા હાથમાં નહોતું એ મા બાપે આપણ એના હાથમાં આપણે રહ્યા પછી સ્કૂલમાં ગયા તો શિક્ષકના હાથમાં રહ્યા મિત્રોની સાથે ફર્યા તો એના હાથમાં રહ્યા લગ્ન થયા તો એકાબીજા એકાબીજાના હાથમાં રહ્યા કોનું બળ વધારે એના ઉપર છોડી દઈએ પણ એકાબીજાના એકાબીજાના હાથમાં છીએ શાસ્ત્રના હાથમાં બહુ રહેવું પડ્યું સાહેબ આનો આમાંથી કંઈક માર્ગ નીકળવું બહુ શાસ્ત્રોના હાથમાં રહેવું અને બધા જ શાસ્ત્રો બહુ જવાબદારી સાથે કહું છું કે દરેક કાળમાં પ્રાસંગિક નથી હોતું દરેક કાળમાં પ્રાસંગિક નથી અને તેથી વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃત્ય એવો ભાગવતના મહાત્મયમાં જે પ્રસંગ આવ્યો છે એ મને બહુ જ ગમે છે કે વક્તા કેવો હોવો જોઈએ કે સમયે સમયે વેદશાસ્ત્રને એનું પુનર્વિચાર કરે એનું શુદ્ધિકરણ કરે એનું સંશુદ્ધિકરણ કરે એટલે ક્યારેક આપણે શાસ્ત્રના હાથમાં રમવું પડે અને શાસ્ત્ર એટલે કદાચ સંવિધાન માનો શાસ્ત્ર એટલે કાયદા પોથી માનો એવું માનો તોય આપણે કાયદાના હાથમાં રહેવું પડે છે પોલીસ કહે હટી જાવ તો હટી જવું પડે છે આમ કર તો આમ કર ગાડી ઊભી રાખ પોલીસ કહે તો ઊભી રાખવી આપણે કાયદાના હાથમાં રહેવું પડે અને વ્યવસ્થા માટે સારું પણ છે કાયદાના હાથમાં રહેવું પડે પણ આ બધું કરતાં 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 પ્રકૃતિના હાથમાં રહેવું પડે છે શિયાળો આવે ત્યારે ઠંડી સહન કરવી પડે એની સામે ઉપકરણો આપણી પાસે આવ્યા પણ બધા પાસે નથી આપણે ઋતુઓને પ્રકૃતિના આધીન એના હાથમાં જીવવું પડે છે પરમેશ્વરથી લઈને કેટલાના હાથમાં આપણે ફરીએ છીએ પણ જ્યારે આપણા દેશનો માણસ આખા વિશ્વને જે બતાવતો રહ્યો છે હું ને તમે જ્યારે આપણે આપણા જ હાથમાં જીવતા થઈશું તે દિવસે આ વિશ્વનું કોઈ બગાડી નહીં શકે અને એ બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આપણે ત્યાં વેદોએ આપણા હાથને જ ઈશ્વર કહ્યું છે હાથ અને પાછું કોઈ ચૂંટણીનું નિશાન ન સમજે ભાઈ સાહેબ કોઈ એમ કે બાપુએ હાથની વાત કરી હાથ એટલે અયમ મેં હસ્તો ભગવાન મારા હાથ પરમાત્મા છે અને એ પરમાત્મા આપણે આપણા હાથમાં રહીએ આપણા હાથમાં રહીએ એટલે આપણે આપણા સંયમમાં રહીએ આપણા હાથમાં આપણે રહીએ એટલે આપણે આપણી મર્યાદામાં રહીએ આપણે આપણા હાથમાં રહીએ એટલે સાસુ એ એની મર્યાદામાં રહે વહુ એની મર્યાદામાં રહે દીકરી એની મર્યાદામાં રહે સસરો એની મર્યાદામાં રહે જમાઈ એની મર્યાદામાં રહે દીકરો એના આમ જ્યારે હું ને તમે આ બધા હાથોનું વાત્સલ્ય સ્વીકારીને આખરે આપણા હાથમાં જીવતા થઈશું ત્યારે એટલા માટે પછી ક્યારેય મને એમ લાગે છે મુશ્કેલી નહીં પડે પણ આવા કાર્યક્રમો ઉત્સાહવર્ધક છે મારો રાજીપો વ્યક્ત કરું છું અને બીજું કઈ નથી આપનો ખૂબ ખૂબ આભાર સંધ્યા સમયે આપના આશીર્વચનથી માં ઉમિયાના નામ સ્મરણ સાથે આ કાર્યક્રમ કર્યો હોય ત્યારે બહુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય પણ જો રીઝેમાં માં ઉમિયા તો નવખંડ લીલા થાય આપણા આશીર્વાચન એ મારા સંકલ્પ અને આ સપનાઓને સાર્થક કરવા માટેનું પ્રેરકબળ છે